ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે પરંતુ હજુ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં લોકોની તકલીફ દૂર થઈ રહી નથી અને દેશના સૌથી વિકસિત ગણાતા રાજ્યો પૈકી એક ગુજરાતમાં સ્થિતિ વરસાદના કારણે બગડે તે તમામ લોકોને આશ્ચર્યમાં મૂકે છે જોકે વરસાદ પણ કલાકોના ગાળા જ ભારે થયો છે જોકે પ્રી મોન્સૂનની કામગીરી ખૂબ સારી રહી હોવાના દાવા પોકળ પુરવાર થયા છે ને સરકારે સંબંધિત વિભાગોને હજુ લોકોની તકલીફ ઓછી થાય તે દિશામાં ધ્યાન આપવાની જરૂર છે. અમદાવાદમાં હાલમાં ભારે વરસાદ થયો હતો જે દરમિયાન તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે વરસાદ વચ્ચે પણ કેટલાક જાગૃત લોકોએ તેમના મોબાઈલમાં વરસાદની સ્થિતિને કેદ કરીને વીઆર લાઈવ ન્યૂઝ ચેનલમાં મોકલી હતી વરસાદના વિડીયો મોકલી દર્શક મિત્રો ઉલ્લેખનીય કામગીરી પોતાની ફરજને લઈને અદા કરી રહ્યા છે આનાથી તેમના વિસ્તારમાં ઊભી થતી તકલીફોને દૂર કરવામાં મદદ મળશે સાથે સાથે સાફ સફાઈ તરફ પણ તંત્ર ઝડપથી ધ્યાન આપશે અમદાવાદ શહેરના હંમેશા ખૂબ જ વ્યસ્ત રહેતા જીએમડીસી વિસ્તારમાં પણ હજુ વરસાદમાં બ્રેક મુકાઈ ગયા બાદ પણ સ્થિતિ ખૂબ સંતોષજનક બની નથી આ વિસ્તારમાં પણ પાણીનો નિકાલ કરાયો નથી પાણી જમા થવાના કારણે એક બાજુ કોરોના કાળની સ્થિતિમાં રોગચાળો ફેલાઈ જવાનો ખતરો તોડાઈ રહ્યો છે તંત્ર વધારે ઝડપથી કામ કરે તે જરૂરી છે અમદાવાદ શહેરના ખૂબ જ પોષ ગણાતા એવા બોપલ વિસ્તારમાં પણ વરસાદી પાણીનો નિકાલ કેટલાક વિસ્તારમાં આવ્યો નથી અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ રીતે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવા છતાં હજુ તંત્રની બેદરકારી જોવા મળી રહી છે વીઆર લાઈવ ન્યૂઝ ચેનલના દર્શક મિત્રો દ્વારા વરસાદ વચ્ચે વિડીયો બનાવીને મોકલી આપવામાં આવ્યા બાદ તંત્રની પોલ ખુલી ગઈ છે અમદાવાદ શહેરના બુટભવાની વિસ્તારમાં તો ભારે વરસાદ બાદ લોકોની હાલત હજુ પણ ખરાબ થયેલી છે કારણ કે વરસાદી પાણી ખૂબ ભરાઈ ગયા છે પાણીનો નિકાલ થઈ રહ્યો નથી બુટભવાની છાપરામાં લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે કેટલાક વિસ્તારમાં તો પૂર જેવી સ્થિતિ છે જૂનાગઢ મધુરમ ખાતેથી દર્શક મિત્રોએ વિડીયો ઉતારીને વીઆર લાઈવ ન્યૂઝ ચેનલને મોકલ્યા છે જેનાથી હાલમાં ઊભી થયેલી સ્થિતિનો અંદાજ મળી શકે છે બરવાડા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા બરવાડામાં વરસાદી માહોલમાં દર્શક મિત્રોએ કેટલાક વિડીયો બનાવ્યા છે જે અમારી સમાચાર ચેનલને મોકલી આપવામાં આવ્યા બાદ ત્યાંની સ્થિતિથી રાજ્યના અન્ય વિસ્તારના લોકોને પણ રાહત થઈ છે દિનેશભાઈ નામના દર્શક મિત્રે બરવાડાની સ્થિતિ અંગે વિડીયો મોકલ્યા છે વડોદરામાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ હવે સ્થિતિ સુધરી રહી છે જોકે હજુ કેટલાક વિસ્તારમાં પાણી ભરાયેલા છે વડોદરાના રાજીવનગર સુભાનપુરામાં ભારે પાણી ભરાઈ ગયા બાદ હવે તંત્રના લોકો વરસાદી પાણીના નિકાલમાં લાગેલા છે જોકે હજુ વ્યાપક ગંદકી રહેલી છે શહેરના એમજી રોડ ઉપરાંત ચોખંડી રાવપુરા સયાજીગંજ અલકાપુરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા